નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું સીધો સંવાદમાં. સીધો સંવાદમાં આજે વાત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે યુએનમાં બીજી વખત સંયુક્ત રાષ્ટ્રસંઘને સંબોધન કર્યું છે ત્યારે તેમણે સૌથી વધારે ભાર આતંકવાદના મુદ્દા પર આપ્યો છે. તેમણે કહ્યું કે વિશ્વને ભારતે અત્યાર સુધીમાં યુદ્ધ નહીં પરંતુ બુદ્ધ આપ્યા છે. આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, સીધો સંવાદમાં વાત કરીશું ક્યાં ખોયા ક્યાં પાયા. વડાપ્રધાન જે રીતે 7 દિવસના અમેરિકાના પ્રવાસે હતા, બે વખત ટ્રમ્પ સાથે મુલાકાત કરી, અમેરિકી ભારતીયો જે ભારતમાં વસવાટ કરે છે તેમની સાથે પણ મુલાકાત કરી. આ પહેલા હાઉડી મોદી કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં લગભગ 50,000થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાને ત્યાં સંબોધન કર્યું હતું. અત્યાર સુધીની જે મુલાકાત વિદેશ પ્રવાસનું વડાપ્રધાનનો રહ્યો ત્યારે સૌથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી તરફ ક્યાંક ને ક્યાંક ભારતને પણ તેનાથી શું ફાયદો થશે, ભારતની સામાન્ય જનતાને શું ફાયદો થશે અને આતંકવાદનો જે વિશ્વનો મહત્વનો મુદ્દો છે તેને પણ ટ્રમ્પે પણ ક્યાંક ને ક્યાંક મોદીને અને ભારતને સાથ આપવાની વાત કરી છે. આ તમામ મુદ્દા પર સીધો સંવાદમાં આપણે વાત કરીશું. આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રૂપેશભાઈ મહેતા જેઓ આર્થિક વિશેષક છે અને સાથે જ જયંતભાઈ આહિર રક્ષા વિશેષજ્ઞ છે. આપ બંનેનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. થેન્ક યુ. રૂપેશભાઈ, વાત કરીએ વડાપ્રધાન મોદી જે રીતે 7 દિવસના અમેરિકાના પ્રવાસે છે, અલગ અલગ દેશના નેતાઓની સાથે તેમણે મુલાકાત કરી, અલગ અલગ ફિલ્ડના સીઈઓ સાથે વાતો કરી, ચર્ચા કરી, બેઠક યોજી, ત્યારે આ મુલાકાતથી ભારતને અને ભારતની જનતાને શું ફાયદો થશે આપ શું માનો છો? આ એક બહુ વિઝનરી મુલાકાત હતી. મારું એવું અંગતપણે માનવું છે કે આ એક બહુ વિઝનરી મુલાકાત છે અને આવનારા સમયમાં ડાયરેક્ટ સીઈઓની સાથે મુલાકાતથી એ લોકોને ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ માટે શું શું તકલીફ પડે છે એ સાંભળી અને અહીંયા એ પ્રમાણે ડિસિઝન લેશે જેથી આવનારા સમયમાં ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ આવે, ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધે, તો આવનારા 2-3 વર્ષ કે 5 વર્ષની અંદર ઇન્ડિયાનો જબરજસ્ત ગ્રોથ થાય. આપણે જોયું કે સંરક્ષણના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના પ્રોડક્શન ઉપર પણ સરકારનો મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાના કારણે ફોકસ છે. એટલે આ જે ઇન્ડસ્ટ્રીસ આવતી થાય એમના પ્રોબ્લેમ સાંભળે તો કોકને ઇન્ડસ્ટ્રીને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા થાય. એટલે આનાથી અલ્ટિમેટલી પ્રજાનો ફાયદો તો થવાનો જ છે, પણ અત્યારે ટૂંકા ગાળામાં કહીએ તો ટૂંકા ગાળામાં કોઈ ફાયદો નથી, પણ આ લાંબા સમયના બીજ વાવ્યા. આપણે આપણા દેશને છે ને 1-2 વર્ષ 5 વર્ષની રીતના ના જોવાય, 200-500 વર્ષની રીતના વિઝનથી કામ થાય. જે પ્રમાણે નરેન્દ્ર મોદીજી આપણા વડાપ્રધાન છે, માનનીય વડાપ્રધાન, એ જે રીતના કામ કરી રહ્યા છે એ એક વિઝનથી કામ કરી રહ્યા છે. એટલે આવનારા સમયમાં આ દેશની જનતાને ચોક્કસ ફાયદો થશે, કારણ કે મેન્યુફેક્ચરિંગ વધે એટલે એમ્પ્લોયમેન્ટ વધે અને સરકારે સામે ઘણા બધા આપણને બેનિફિટ આપ્યા છે, એટલે આનાથી ચોક્કસ ફાયદો થશે. ચોક્કસથી. જયંતિભાઈ, આપનું શું કહેવું છે વડાપ્રધાનની મુલાકાતને લઈને આવનારા દિવસોમાં ભારતને અને ભારતની સામાન્ય જનતાને કેવી રીતનો ફાયદો થશે? હવે આ જે મુલાકાત થઈ અને એને જે રીતે પ્રચાર એનો જે કરવામાં આવ્યો અને નરેન્દ્ર મોદી જે એમ સાથે ગયા હતા, જે હેતુ સાથે ગયા હતા, એટલે એ હેતુ 50% સફળતા એવું કહેવાય. કારણ કે યુએસએ ટ્રમ્પસે ક્યાંય એવું નથી કીધું કે અમે ભારતની સાથે છીએ. એણે એવું ક્યાંય નહીં સ્વીકાર્યું કે જે ભારત કરે છે એ પ્રોપર કરે છે. હા, એણે એનું ક્યાંય ખંડન પણ ના કર્યું, તો એણે પાકિસ્તાનને ક્યાંય છૂટ પણ નથી આપી દીધી. એટલે ટ્રમ્પસે એક બેલેન્સ જાળવી અને એ આખું એણે એનો જે એપ્રોચ હતો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો કે તમારા પ્રશ્નો તમે હલ કરો, અમે મધ્યસ્થ થવા તૈયાર છીએ, પણ મધ્યસ્થતા બંને પક્ષો જો સહયોગ આપતા હોય તો થાય. બીજું, અમેરિકામાં આપણા જે વડાપ્રધાન ગયા અને ત્યાંના જે મોટી મોટી કંપનીઓ જે એની જાયન્ટ કંપની વિશ્વની ગણાય એના સીઈઓ સાથે એને મિટિંગ કરી અને એ મિટિંગમાં પણ એવું ક્યાંય તમને જોવા નથી મળતું કે ભારતની અંદર કોઈ પણ એવી કંપનીએ મોટું રોકાણ કરવાની તૈયારી કરી હોય. હા, એ અમેરિકાનો એક વ્યૂ છે કે ચાઇના સાથેના જે એના ટ્રેડ વોર ચાલી રહ્યા છે એના ટ્રેડ વોરની સામે એને એક પોતાનો સહભાગી ઊભો કરવાનો અત્યારનું એક પગરણ એક એ તરફનો એ લોકોનું એક કદમ છે. અને જેમ આર્થિક વિશેષજ્ઞ આ બાબતમાં વધુ
પ્રકાશ પાડી શકે, પણ એ અત્યારે ચાઇનાને એક સંદેશ આપવા માટે મોદીને પણ એના આગળ કર્યા હોય એવું લાગે છે. અને બાકી તો સમય જ આની સાથે જવાબ આપી શકે કે આવનાર દિવસોમાં અને ભારત સાથે આ અમેરિકાનો શું એપ્રોચ છે, અમેરિકાના લોકોનો, ત્યાંના બિઝનેસમેનોનો, અને એ તાત્કાલિક આના કોઈ પણ રિવ્યૂ શોર્ટ ટાઈમમાં આપવા થોડાક કવેળાના કેમ જણાશે. ચોક્કસથી જયંતિભાઈ, વાત કરીએ હાવડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પે અને સાથે જ અમેરિકન જે સાંસદો હતા તેમણે જે રીતે ભારતને મદદ કરી છે, વડાપ્રધાન મોદીને જે રીતે પ્રાયોરિટી આપી છે, અમુક પ્રોટોકોલ તોડીને પણ જે રીતે ટ્રમ્પે પહેલાં નિવેદન આપ્યું ને ત્યારબાદ વડાપ્રધાને સંબોધન કર્યું હતું, એટલે ક્યાંક ને ક્યાંક જે ટ્રમ્પે જે હેલ્પ કરી છે, એટલે આ આ સમગ્ર બાબતથી વિશ્વને શું મેસેજ જશે? પણ વિશ્વને તો એક મેસેજ ગયો કે ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે એક ઉભરી રહ્યું છે અને એની નોંધ વિશ્વના કોઈ પણ દેશને લેવી પડે છે. તમે જુઓ આજે મુસ્લિમ કન્ટ્રીઓ એ પણ પાકિસ્તાનના સહયોગ નથી આપી શકતા અને એની સામે ભારતનું એક વજનદાર એક ઇમેજ ઊભી થઈ છે અને એના કારણે તમે આજે ટ્રમ્પ કોઈ પણ વડા દેશનો વડોપ્રધાન એની સભા સંબોધતા હોય અને પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા એમાં હાજર રહ્યા હોય એવો કદાચ આ પહેલો પ્રસંગ છે. એટલે આ મોદીને જે એને વેઇટેજ આપ્યું છે, એની સાથે એને જે આવકાર આપ્યો છે, એને જે રિસીવ કરવાની જે તમે મીડિયાઓમાં અને એમાં જુઓ તો લાલ જાજમ પાથરી છે, તો આને ઇમરાનની કોઈ નોંધ ના લીધી હોય એવી રીતે આવે છે આ બધાએ. અને ઇવન તો ઇમરાન જ્યારે પત્રકાર પરિષદ સાથે યુએસએમાં જ્યારે ઓજાય છે ત્યારે ટ્રમ્પ એને ચાલુ પત્રકાર પરિષદમાં એને મજાક કરે છે કે આવા પત્રકારો તમે ક્યાંથી લાવો છો, અને એ સાથે એ એવું કહે છે કે મોદીનો જે એનું જે ભાષણ હતું એણે જે એ લોકોને જે સંબોધ્યા એ એટલું બધું આક્રમક હતું અને લોકોનો પણ એના વ્યૂ સાથે એટલો એનો સપોર્ટ હતો, એનો જેટલો ઉત્સાહ હતો, એટલે ભારત અમારો એક સારો મિત્ર છે, એના સંબંધો અમારી સાથે બહુ ઘનિષ્ઠ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે, પાકિસ્તાન પણ એક અમારી સાથે સંકળાયેલું છે, પણ એણે ક્યાંય ભારતનો વિરોધ ના કર્યો અને પાકિસ્તાનને ક્યારેય છૂટો દોર આપવાની એણે ક્યાંય કોશિશ ના કરી. એટલે આ એક એક ઠરેલ પોલિટિશિયનની જેમ ટ્રમ્પસે જે અત્યારે વ્યવહાર કર્યો ભારતનો, ત્યાં તમે જો હાથ પકડી અને આખા સ્ટેડિયમમાં ફરતા હોય, અને આ તો દરેક ભારતીય માટે ગૌરવનો વિષય છે કે વિશ્વની એક મહાસત્તા એ આપણને આટલું મોટું વેઇટેજ આપતું હોય, ત્યાં અમેરિકામાં અમેરિકાની અંદર જ્યારે ટ્રમ્પ્સની જાહેર સભાઓ થઈ તો એમાં 15,000-17,000 મેક્સિમમ લોકો હાજર રહ્યા છે, એની સામે અત્યારે 60,000ની પબ્લિક વચ્ચે ટ્રમ્પ્સ માટે કદાચ આ પહેલી એવી સભા હશે કે એમાં એણે જેને સંબોધન કર્યું અને ભારતની જે અપેક્ષાઓ હતી કે કંઈક નવું રાહત આપશે, કંઈક નવી કંઈક આપણને જે ફેસિલિટીઓ ડિક્લેર કરશે એવું ના કર્યું, પણ એની સાથે એક ઉત્સાહ લોકોનો વધે એવું વર્તન કરીને એક સાયકોલોજી મેસેજ ભારતના દરેક લોકોના મનમાં એક એણે ચોક્કસ આપ્યો છે, અને એ ઉત્સાહ અને ઉમંગ સાથે મોદીએ પણ ત્યારે સારું એવું પરફોર્મન્સ. હું આમાં સેજ પ્રકાશ વધારે પાડવા માંગીશ કે આ માન કેમ મળ્યું, કારણ કે સરકારે એવું સાબિત કર્યું કે આ સરકાર એ દેશહિત પહેલાં છે અને એમના માટે બીજા બધા જ વાત પછી છે. દેશહિત માટે એમને જીએસટીનો કાયદો બધાને એવું હતું કે નહીં આવે, લઈ આવ્યા. ડિમોનાઇટેશન પછી ક્યારે કોઈની સરકાર આવી નથી ચાલુ સરકારમાંથી, સાબિત કરે છે કે પોપ્યુલેરિટી છે, પબ્લિકને એ ગમે છે કે એક માણસ ડિસિઝન લે, દેશહિત માટે લે, પર્સનલ સ્વાર્થ માટે ના લે. ઇન્ટરનેશનલ ફલક ઉપર આની અસર ઊંધી અલગ પ્રકારની થઈ કે આ સરકાર જે છે એ સરકાર એ ડિસિઝન લઈ શકે છે, કામ કરી શકે છે, અને એના જ કારણે આજે અત્યારે ઇન્ટરનેશનલ લેવલે જે આપણા દેશનું મહત્ત્વ વધ્યું છે. હું એવું કહીશ કે પાકિસ્તાનને કોઈ ગણકારવા જેવું છે જ નહીં, કારણ કે એ એની રીતના કામ કર્યા જ કરે છે આતંકવાદનો. અત્યારે મુદ્દો આતંકવાદનો નથી, આર્થિક મહાસત્તાનો છે. ભારતે જો આર્થિક મહાસત્તા થવું હશે તો નરેન્દ્ર મોદીજી જે કરી રહ્યા છે તે બહુ પરફેક્ટ કરી રહ્યા છે. સિક્યોરિટીની સાથે આર્થિક મહાસત્તા બનવા માટે દુનિયાના ઘણા બધા દેશોનું ટેકનોલોજી ઇન્ડિયામાં આવે અને આપણે ડેવલપ થઈએ અને એ પ્રોડક્શન ઇન્ડિયામાં થાય, એના માટે બધા સીઈઓને મળવા જવું, સમજાવવું. આ બધું આપણને ખબર છે, કોઈ ક્લાયન્ટને મળવા જઈએ એટલે પહેલી મિટિંગમાં કશું થતું હતું નથી, આપણે આપણું પ્રેઝન્ટેશન કરીએ છીએ, ઓપોર્ચ્યુનિટી બતાવીએ છીએ અમારા ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી શું ઓપોર્ચ્યુનિટી થાય છે. અત્યારે જ્યારે ચાઇના સાથે અમેરિકાનું ટ્રેડ વોર થઈ રહ્યું છે ત્યારે બીજા કોઈ પણ દેશે આટલી તત્પરતા બતાવી નથી જેટલી નરેન્દ્ર મોદીજી બતાવી રહ્યા છે.
આવનારા સમયમાં જ્યારે ઇન્ડિયામાં મેન્યુફેક્ચરિંગ થશે અને વર્લ્ડ લેવલે જ્યારે એક્સપોર્ટ થશે તો આપણને ખબર છે કે હાઈએસ્ટ પ્રોફિટ એ આર્મીના જે સાધનો હોય છે એમાં હોય છે, કારણ કે નો નેગોશિએશન જેવું હોય છે. એટલે એ જ્યારે અહીંયા મેન્યુફેક્ચરિંગ થશે, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જ્યારે ચાઇનામાંથી બંધ થઈને ઇન્ડિયામાં થશે ત્યારે ઇન્ડિયાને બહુ જ સારો બેનિફિટ થશે. હવે ખાલી ઇન્ડિયાના જે બ્યુરોક્રેટ્સ છે જે આ બધું હેન્ડલ કરી રહ્યા છે, મોદીજીને સપોર્ટ કરી રહ્યા છે, એમને એટલું ધ્યાન રાખવું જોઈએ કે પ્રદૂષણ કરતી ઇન્ડસ્ટ્રીઝની પરમિશન આપતા પહેલાં ઘણું બધું વિચારવું જોઈએ. અધરવાઇઝ જે ચાઇનામાં પ્રોબ્લેમ થયો બીજિંગમાં અને બધામાં, ઘણી બધી એના સિટીઝમાં પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ ફરીથી ઇન્ડિયામાં થશે. એટલે ઓલવેઝ વેલકમ એમ આપણે લાલ જદમ પાથરીએ છીએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે. અને એક સરસ ક્લોઝ લાવ્યા છે અત્યારે કે જેનાથી દેશની તરક્કી થશે, અને એમાં એવું છે કે ટેકનોલોજી શેરિંગ. એટલે સરકારે એવું કીધું કે તમારે અહીંયા ટેકનોલોજી શેર કરવી પડશે, તમારા કન્સલ્ટન્ટ આવીને કામ કરી જશે નહીં ચાલે. એટલે આ મુદ્દાને જો જો લાંબે ગાળે જોવા જઈએ તો અહીંયાના ટેકનિશિયન્સ જે છે એ ડેવલપ થશે, ટેકનોલોજી શેરિંગથી આપણને ફાયદો થશે, આવનારા 2-5 વર્ષની અંદર આનું જબરજસ્ત રિઝલ્ટ દેખાશે. સરકારે લાલ જજમ એવી રીતના પાથરી કે જવાના ફોરેન જવાના થોડાક દિવસ પહેલાં જ જાહેરાત કરી અને મેન્યુફેક્ચરિંગ ડિવિઝનને કોઈ પણ નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપે છે અને એ ઇન્ડિયન કંપની છે તેનું ટેક્સ લેપ્સ ખાલી 15% કરી નાખ્યો. એટલે આ જે ઇન્સેન્ટિવ આપ્યું છે એ જબરજસ્ત મોટું છે. ફક્ત 15% દુનિયાના બહુ ઓછા દેશોમાં આટલા ઓછો ટેક્સ રેટ છે. એટલે કોમ્પિટિશનમાં, આપણી કોમ્પિટિશનમાં, ભારતની કોમ્પિટિશનમાં જે કોઈ પણ આવી શકે એવા દેશ પોતાને અમેરિકાના મેન્યુફેક્ચરિંગ યુનિટને આમંત્રણ આપવા માટે એ લોકોને એક સ્ટ્રોકે જ અટકાવી દીધા છે. એટલે ચોક્કસ ડેવલપમેન્ટ તો થશે જ. એટલે આર્થિક રીતના જોઈએ તો આ મુલાકાત જે હતી એ શુભેચ્છા મુલાકાત નહોતી, પણ પ્રી પ્લાન્ડ અને વિઝન સાથેની મુલાકાત હતી જેની આવનારા સમયમાં આપણને ઘણી બધી લાંબી અસરો જોવા મળશે, સારી અસર જોવા મળશે. રૂપેશભાઈ, આપણે વાત કરીએ વેપારમાં કેવા પ્રકારનો ફાયદો થશે અને કયા કયા ઉદ્યોગોને, કયા કયા વેપારને વધુ ફાયદો થશે? બહુ સરસ સવાલ પૂછ્યો. મેન્યુફેક્ચરિંગ આવે એટલે સૌથી પહેલા એન્જિનિયરિંગ લાઈન છે ને, જે કોઈ પણ એન્જિનિયરિંગ લાઈન છે એ સૌથી પહેલા એનો ગ્રોથ સૌથી વધારે થાય, કારણ કે મેન્યુફેક્ચરિંગ એટલે મિકેનિકલ થવાનું છે, સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ. એટલે એન્જિનિયરિંગમાં મિકેનિકલ ને એન્જિનિયરિંગ એટલે સિવિલ એન્જિનિયરિંગ સાથે સાથે થશે. આઈટી સેક્ટર, કારણ કે હવે બધું મશીન્સ આઈટી થ્રુ ચાલતા થઈ ગયા, આ 3 સેક્ટરમાં આવે એટલે બધા જ સેક્ટરની અંદર ઓબ્વિયસલી કે રેસિડેન્શિયલ સેક્ટર, રેસિડેન્સ પણ જોઈશે, લેબર પણ જોઈશે, સ્કિલ લેબર પણ જોઈશે, આ બધાને ચલાવવા માટે પ્રોફેશનલ્સ પણ જોઈશે. એટલે ઓવરઓલ ગ્રોથ થશે, ચોક્કસ થશે, પણ સૌથી પહેલો મિકેનિકલ એન્જિનિયરનો થશે, કારણ કે એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સ આવે, મેન્યુફેક્ચરિંગ આવે એટલે એન્જિનિયરિંગ આવે, અને જનરલી મિકેનિકલ આવે એ બધું આવે. એટલે આ બધા ફિલ્ડમાં સારો એવો ગ્રોથ થશે અને ઓવરઓલ પણ ગ્રોથ થશે. બિલકુલ. દર્શક મિત્રો, આપણી સાથે ચર્ચામાં જયવંતભાઈ પંડ્યા, જે વરિષ્ઠ પત્રકાર છે, તે પણ જોડાઈ ગયા છે. જયવંતભાઈ, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. જયવંતભાઈ, વાત કરીએ વડાપ્રધાન જે રીતે 7 દિવસથી અમેરિકાના પ્રવાસે છે, ત્યારે આ મુલાકાતને આપ કેવી રીતે જુઓ છો? ભારત માટે કેટલી ફાયદાકારક આ મુલાકાત ગણાશે? જો આ જે 7 દિવસની મુલાકાત હતી એમાં અસંખ્ય એટલે ખૂબ મોટા અને અનેક કાર્યક્રમો એમણે કર્યા છે. હાઉડી મોદીનું તો આપણે બધા જ જાણીએ છીએ. એ સિવાય એમણે પેસિફિક આઇલેન્ડના દેશો સાથે કેરેબિયન કોમી એ જે કહેવાય છે એનું સંગઠન છે 15 દેશોનું, એની સાથે મંત્રણા કરી છે. એ સાથે એ ઉપરાંત અમેરિકાની ધરતી ઉપર અમેરિકાના દુશ્મન અત્યારે જે છે એ ઈરાનના પ્રમુખ સાથે પણ મુલાકાત કરી છે. અને એ પ્રમાણે જોઈએ તો હજી જે આપણને એક આશા હતી કે કંઈક વેપારની સમજૂતી થશે અમેરિકા સાથે, પણ એ થઈ નથી. એમાં નરેન્દ્ર મોદીએ પોતે જ કહ્યું કે આઈ એમ ટફ નેગોશિએટર. એટલે એ પણ આમાં દેખાઈ આવે છે કે કંઈક શરતો છે, એ શરતો સાથે જ થશે, એમાં કોઈ સમજૂતી નહીં થાય. એટલા માટે થઈને આ મહત્ત્વની રહે છે. અને હાઉડી મોદીમાં જે રીતે રાષ્ટ્રપતિ એટલે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સામે જ પાકિસ્તાનને 370ના મુદ્દે એમણે જે વાત કરી એનાથી સ્પષ્ટ છે કે હવે ભારત પોતાના એજન્ડા ઉપર જ ચાલશે, કોઈ દેશની સામે ઝૂકશે નહીં. અને એટલા માટે જ આજે યુએનમાં જે એમણે બહુ પાકિસ્તાનની વાત જ ન કરી, કારણ કે યુએનનું જ્યારે વાત આવે ત્યારે પાકિસ્તાન છે એક ક્ષુલ્લક બની જાય છે. કારણ કે ટ્રમ્પે પોતે જ કહ્યું કે ત્રાસવાદ સામે, ઇસ્લામિક ત્રાસવાદ સામે લડવા માટે નરેન્દ્ર મોદી અને એમની સરકાર સક્ષમ છે.
જ્યારે આવી વાત હોય ત્યારે યુએનમાં જે વાત કરવાની છે એ તો ભારતની જે સંદેશો છે, ભારત જે રીતે પર્યાવરણ ઉપર કામ કરે છે, ભારત જે રીતે સ્વચ્છતા ઉપર કામ કરે છે, ભારત જે રીતે અહિંસા અને શાંતિના સંદેશ સાથે ચાલે છે એની વાત કરવાની હોય, એટલે એ પ્રકારની આખી વાત કરી અને ઓવરઓલ આપણે જોઈએ તો ખૂબ સફળ અને ભારતનું એક અવાજ છે એ દબા એકદમ બુલંદ સ્વરે ગુંજ્યો છે અને આપણા ત્યાંના સમુદાયને પણ એ ખૂબ ઉત્સાહ જોવા મળે. જ્યારે આ પ્રકારના નેતા હોય ત્યારે સ્વાભાવિક છે, ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ લોકોને એક સ્વાભાવિક જ ઉત્સાહ રહેતો હતો, એવી રીતે નરેન્દ્ર મોદી આવ્યા પછી પણ એક ઉત્સાહ રહે છે. અને બીજું કે તમે સામે જુઓ તો બલુચિસ્તાન, સિંધ આ બધા અવાજો પણ ગુંજવા લાગે છે કે જે રીતે ત્યાં પાકિસ્તાનની અંદર માનવાધિકારના પ્રશ્નો સર્જાઈ રહ્યા છે અને આજે આપણે જોયું કે એક વિમાન સાથે પેલું બેનર બાંધેલું હતું કે યુએન છે આમાં હસ્તક્ષેપ કરે, તો આ પ્રકારનો એક હવે સામે આપણે બેટિંગ કરતા થઈ ગયા છે અને એ લોકો પણ ત્યાંની જનતા પણ એને પણ આશા છે કે આ સરકાર કંઈક કરી શકે એમ છે. ચોક્કસથી જયંતિભાઈ, વાત કરીએ જે રીતે આતંકવાદનો મુદ્દો સૌથી વધુ રહ્યો, સમગ્ર જે પ્રવાસ રહ્યો વડાપ્રધાનનો તેના દરમિયાન સૌથી વધારે મુદ્દો જો વારંવાર ઉઠાવવામાં આવ્યો, વાત કરવામાં આવ્યો, આજે પણ યુએનએ જ્યારે સંબોધન કરવાનું હતું ત્યારે પણ વડાપ્રધાને આતંકવાદની સામે વિશ્વને એક થવાનો સંદેશો આપ્યો છે, આપ શું કહેશો આંગે? આતંકવાદથી અત્યારે તો ત્રાહિમ્યમ છે. તમે ફ્રાન્સ હોય, જર્મન હોય, બ્રિટન હોય, યુએસએ હોય અને ઇવન ધો ચાઇના પણ પોતે આતંકવાદનો ભોગ તો બનતું જ આવે છે અને ત્યાંના જે સિનજિયાંગ પ્રાંતની અંદર જે મુસ્લિમોને એ લોકોએ આજે 20 લાખથી વધુ કેદ કર્યા છે અને એ મુસ્લિમો પણ ત્યાં એની પોતાનો અવાજ ઉઠાવવા માટે હિંસક પ્રવૃત્તિઓ સાથે જોડાઈ જાય છે, એટલે આતંકવાદ એ વિશ્વવ્યાપી એક આપણે મોટો રાક્ષસ કયો કે જે પણ એનો બહુ મોટો અત્યારે એક ભય છે. અને આતંકવાદમાં અત્યારે જે પાકિસ્તાનનો જે રોલ છે ને, એણે જુઓ નરેન્દ્ર મોદીની જે વિઝિટમાં એણે પાકિસ્તાનના વડાપ્રધાને કબૂલ કર્યું કે અમે અલ કાયદાને ટ્રેનિંગ આપેલી હતી, તો પાકિસ્તાન પોતે જ અત્યારે એક ડિફેન્સના ઓલામાં આવી ગયું છે. અને આતંકવાદમાં નરેન્દ્ર મોદી ક્યારેય ડાયરેક્ટ કોઈનો ઉલ્લેખ નથી કરતા, પણ એ વિશ્વવ્યાપી દૂષણ છે અને એ દૂષણ માટે એને દ્રષ્ટાંતો સાથે એના પુરાવા પણ આપે છે. હમણાં 2 દિવસ પહેલાં જ જે ચાઇનાના 8-10 ડ્રોનથી જેણે શસ્ત્રો અહીંયા મોકલ્યા ભારતની અંદર પંજાબમાં અને ત્યાંના જે સીએમએ જે એને એક્સપોઝ કર્યા અને જે કેન્દ્ર સરકાર આગળ જે રજૂઆતો કરી, એટલે આતંકવાદ તો ભારત તો વર્ષોથી ભોગ બનતું જ આવ્યું છે, પણ પાકિસ્તાનની લશ્કરની એની જે આર્મીની સ્કૂલની અંદર જ્યારે 150 જેટલા બાળકોને મારી નાખવામાં આવે, એ આતંકવાદની જો પાકિસ્તાન નોંધ ના લેતું હોય અને એ આતંકવાદ સાથે જ આજે બલુચિસ્તાન છે, સિંધ છે, આજે તમે જુઓ વોઇસ ઓફ કરાંચી નામનું એક મોટું સંગઠન છે સિંધ પ્રાંતનું અને એણે જે રોડ માર્ચ કરી અને ન્યુયોર્કમાં ઇમરાન ખાનનો જે વિરોધ કર્યો, એટલે આ બધા એની સાથે પ્લેનની અંદર સાહેબે હમણાં કીધું કે બેનર બતાવવામાં આવ્યો, એટલે પાકિસ્તાન પણ કોઈ આતંકવાદની પીડાથી એ ત્રસ્ત છે. આમ છતાં અફઘાનિસ્તાનની અંદર આતંકવાદને નિર્યાત કરે છે, તો ઈરાન પણ એનાથી સફર થાય છે, એની સાથે ભારત માટે તો એ સહજ છે, તો શ્રીલંકાની અંદર પણ જે ક્રિશ્ચિયનના જે દેવળની અંદર બોમ્બ બ્લાસ્ટ થયા, આ બધાએ જ્યાં કંઈ પુરાવા એના જડ જ્યાં કંઈ મળે છે એ પાકિસ્તાન થ્રુ જ છે. અને પાકિસ્તાન જો આ આતંકવાદને નાથશે નહીં તો અત્યારે તો એ એકલું અટલું પડી ગયું છે કોઈ પણ દેશના. આજે એને એક ઠરાવ લાવવો તો એમાં 16 કન્ટ્રી, જ્યારે મુસ્લિમ કન્ટ્રીઓ અત્યારે 34-35 જેટલા છે, એમાંથી 16 પણ એની સપોર્ટમાં ના આવ્યા, એટલે યુનોમાં એ ઠરાવ પણ રજૂ ના કરી શક્યું. ચાઇના પોતે આતંકવાદની વાત કરે છે પણ એની પણ દમણની નીતિ, તમે એટલી બધી દમન કરે છે, એ તિબેટ હોય, સિનજિયાંગ હોય, હોંગકોંગ હોય અને એના પ્રશ્નોને પડતા મૂકી અને કાશ્મીરની જે માનવ અધિકારની જે વાત કરે છે, પણ માનવ અધિકાર આતંકવાદીઓને કેવી રીતે અપાય અને એમાં ભારત આ એનો જે એની રજૂઆત છે એ વિશ્વ ફલક ઉપર બહુ સારી રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એણે રજૂ કર્યું છે. એટલે આતંક હજી સાહેબ ઉમેરવા માંગીશ કે સાહેબની વાતમાં ભારત હજી આપણું ભારત જે છે ને એ થોડા ઘણા અંશે હજી આપણી નીતિમાં સુધારવાની જરૂર છે. પીઓકેમાં જે કાશ્મીર છે, પીઓકે કાશ્મીર છે, બલુચિસ્તાન છે, ત્યાં જે જનજીવન સામાન્ય જનજીવન છે
ત્યાં દરેક જે રહે છે એ જનજીવનની હાલત તમે આર્થિક હાલત અને બતાવો, ડેવલપમેન્ટ વિકાસ બતાવો, તો ઇન્ડિયામાં જે એના આતંકવાદીઓના સપોર્ટર છે એને ખબર પડે કે પાકિસ્તાન કરતાં ઇન્ડિયામાં એ લોકો ઘણા સારા છે. ચાઇનાની અંદર જે મુસ્લિમ્સ ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, રોજા નથી રાખી શકતા, દાઢી કાઢી નાખવી પડે છે, એ તમે વારંવાર આવતું રહે છે. એ જો ઇન્ટરનેશનલ ફલક ઉપર મોદી સરકાર જો અને પબ્લિક આનો પ્રચાર કરવામાં સફળ થશે તો ઇન્ડિયાને બીજી ઘણી બધી ઓટોમેટિક શાંતિ થઈ જશે. અત્યારે ઇન્ડિયાના કેટલાય મુસ્લિમ લોકો પાકિસ્તાન પાકિસ્તાન કરે છે, પીઓકે પીઓકે. હવે આપણે હાઇલાઇટ કરવું જોઈએ, મારી દ્રષ્ટિએ પાકિસ્તાનનો પ્રચાર કરવો જોઈએ. પાકિસ્તાન એટલે પંજાબ, અને પાકિસ્તાનની ડેફિનેશન જો વર્લ્ડ ફ્લક ઉપર કે ત્યાંના પોલિટિકલ કે આર્મીની સાથે જો તમે કરો તો પાકિસ્તાન એટલે પંજાબ, અને પંજાબના લોકો જ પાકિસ્તાનને ફ્રોમ બિગિનિંગ 1947થી કંટ્રોલ કરે છે. ત્યાં સિંધના હોય, બલુચિસ્તાનના હોય, ગિલ પીઓકેના હોય કે પછી એ સિવાયના સિયા મુસ્લિમ હોય, અહમદિયા હોય, એને એ લોકો પોતાના ગણતા જ નથી. તો હિન્દુ કે ક્રિશ્ચિયન જેવનભાઈ વાત કરીએ, જે રીતે આજે વડાપ્રધાને બીજો ભાર એ પણ મૂક્યો સ્વચ્છ ભારત પર, અને આવનારા દિવસોમાં જે રીતે ભારતમાં 5 વર્ષ હજુ પણ મોદીની સરકાર છે ત્યારે આવનારા દિવસોમાં જે રોડ રસ્તા બનાવવાની વાત કરી છે, ગરીબો માટે 2 કરોડ ઘર બનાવવાની વાત કરી છે, બીજી તરફ વડાપ્રધાને ગ્લોબલ ગોલકીપરનો એવોર્ડથી પણ તેમને સન્માનિત કરાયા, ત્યારે ખરેખરમાં ભારતમાં આ બધી કામગીરી થાય છે, ખરેખરમાં ભારતના લોકોને સ્વચ્છતાનો લાભ મળ્યો છે, ખુલ્લામાં શૌચ બંધ થયું છે, કેટલું શૌચાલય કેટલા બન્યા છે ખરેખરમાં. તાજેતરમાં જ મધ્યપ્રદેશમાં 2 લોકોના મૃત્યુ એટલા માટે થયા કે ખુલ્લામાં શૌચ કરવા ગયા હતા. હજી આજે પણ આપણી સ્થિતિ બહુ સારી નથી જ્યારે સુધી શૌચાલયની વાત છે. ઘણા બધા બન્યા છે, બહુ સારી વાત છે, સરકારે ખૂબ સારું કામ કર્યું છે, એમાં કોઈ બેમત જ નથી. પરંતુ હજુ કેટલું ખૂટે છે, અને એ આપણે અહીંયા અમદાવાદમાં પણ જોઈ શકીએ છીએ કે કેટલાક અંબાજી જવું હોય તો એ રસ્તા ઉપર હાઈવે ઉપર પણ શૌચાલયના અભાવ જોવા મળે છે, અથવા તો હાઈવે ઉપર આપણે જોઈએ તો પણ. તો હજી સરકારે એના માટે પ્રયત્ન કરવા પડશે, અને સરકાર છે એ જનતાની ભાગીદારી સિવાય કંઈ નહીં કરી શકે. એટલે સરકારના સફાઈ કર્મચારી એટલે તંત્રમાં જે કોઈ આવતો હોય, જે તો મ્યુનિસિપાલિટીના હોય, એ પછી સાથે સાથે જનતામાં પણ જાગૃતિ આ છેલ્લા 5 વર્ષમાં ઘણી બધી આવી છે. એટલે નવી પેઢી જે ઊભી થઈ રહી છે એને તો ખબર પડે છે, પણ જે જૂની પેઢી છે એને હજી પણ ચાલુ કારે પાનની પિચકારીમાં આવી આ બધા પ્રશ્નો હજી પણ છે. એટલે એ હજી થોડી દૂર થતાં વાર લાગશે, પરંતુ એનો કારણ કે આપણે ત્યાં એ પણ જોયું, હમણાં જ સમાચાર આવ્યા હતા કે જે જોઈન્ટ એક્શન ટીમ હતી તો એનો વ્યક્તિ પોતે જ તે પિચકારી મારતા ઝડપા નાગરિકોએ ઝડપ્યો હતો. તો આ પ્રકારનું છે, જનતાએ પણ જાગૃતિ બતાવવાની જરૂર છે કે જો કાયદાનું પાલન કરાવવા વાળા પણ પાલન ન કરતા હોય તો એની સામે પણ તમે અવાજ ઉઠાવો, પરંતુ તમે પોતે પણ જનતાએ પોતે પણ એનો અમલ કરવો પડશે. સ્વચ્છતા તમે પ્લાસ્ટિકનો ઉપયોગ બને એટલો ઓછો કરો, પરંતુ એને સાવ તમે એકદમ જેમ નોટબંધીમાં થયું, ટ્રાફિકમાં થયું, એમ એકદમ તમે એ કરવા જશો તો પણ એના સામે પ્રશ્નો આવશે, રોજગારીના પ્રશ્નો આવશે, પણ એનો તમે તબક્કાવાર એનો ઉપાય કાઢો. રૂપેશભાઈ વાત કરીએ ચીનની, જે રીતે આપણે વાત કરીએ ચીન વારંવાર પાકિસ્તાનની તરફેણ કરે છે, ક્યાંક ને ક્યાંક તેની પાછળ પણ ચીનની આર્થિક વ્યવસ્થા જે છે તે કારણભૂત હોઈ શકે, કેમ કે ચીને અત્યાર સુધીમાં જે પાકિસ્તાનમાં રોકાણ કર્યું છે ક્યાંક ને ક્યાંક પોતાની આર્થિક વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ આ પગલાં લેતું હોય ચીન, તેવું કહી શકાય. બહુ સાચી વાત છે. એક અમની વાત અધૂરી રહી ગઈ સ્વચ્છતા અભિયાનની, એ સહેજ પૂરી કરી કાઢું. સ્વચ્છતા અભિયાનમાં સરકાર જો એક જ ફેરફાર લાવે કે જે પ્રાઇવેટ કંપનીઓને સીએસઆર છે એ સીએસઆર ફંડ એ લોકોએ ખર્ચી અને મેન્ટેન કરવાની જવાબદારી એમની, અને એ જો મેન્ટેન નહીં થાય તો એમને કંઈક પેનલ્ટી લેવામાં આવશે, તો આપણને ખબર છે કે પ્રાઇવેટ જ્યારે પ્રાઇવેટ સેક્ટર કોઈ વસ્તુ સંભાળતું હોય ત્યારે બહુ ચોખ્ખી રહે છે. એટલે બહુ ઓછા ખર્ચમાં આ દરેક હાઈવે ઉપર એ અમુક અંતરે મળે, સુવિધા મળે, અને એ પ્રાઇવેટ સંસ્થાઓ જે પોતાના સીએસઆર ફંડ છે એમાંથી મેન્ટેન કરે તો ઘણું સારું થઈ શકે છે. હવે વાત આવી ચાઇનાની આર્થિક હિતોની, તો ચાઇનાએ આપણને બધાને ખબર છે કે ચાઇના પોતે જ આતંકવાદથી હેરાન છે, અને એને પાકિસ્તાન ઉપર કોઈ મુસ્લિમ કન્ટ્રીના કારણે પ્રેમ નથી, પણ એ આર્થિક પોતાના આર્થિક હિતો સચવાય એટલા માટે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. બીજું, સમયના અભાવે આપને શું લાગે છે કે ભારતને કેટલી
કેટલો ફાયદો થશે વડાપ્રધાનની આ મુલાકાતથી? ઘણો જ થશે અને લાંબા ગાળે 2-3 વર્ષની અંદર બહુ મોટો ફાયદો આપણે દેખી શકીશું. જયંતિભાઈ, આપનું શું કહેવું છે? ભારતની સાથે સાથે અમેરિકામાં વસતા લોકોને પણ આનાથી કેટલો ફાયદો થશે? અમેરિકામાં વસતા જે ભારતીયો છે તેમને ત્યાં પણ સુરક્ષા મળી રહેશે, સુરક્ષામાં વધારો થશે? આમાં નરેન્દ્ર મોદીનો એક મોટો જ રોલ એ છે કે જે ત્યાં ભારતીયો હતા એશિયનના નામે ઓળખાતા હતા, અને એશિયન એટલે એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ આવતું હતું. હવે ભારતની ઓળખ ત્યાંના જે જે NRI છે એ ભારતીય તરીકે ઓળખાશે, અને આ જ એનો મોટો લાભ છે. બિલકુલ. જયવંતભાઈ, વાત કરીએ વડાપ્રધાનને ફાધર ઓફ ઇન્ડિયા ટ્રમ્પે ગણાવ્યા છે, શું કહેશો આ અંગે? જો આ આપણે ઉપાધિઓમાં એટલે કે ઉપમાઓમાં ન પડીએ, બાકી જે નવા એક રાષ્ટ્રના ઘડવૈયા તરીકે એક દરેક શાસકની ફરજ હોય છે, દરેક શાસકના સમયમાં નવું નવું કાર્ય થતું જ હોય છે. દાખલા તરીકે મનમોહનસિંહના સમયમાં પોલિયો મુક્ત ભારત થયું હતું, બરાબર? તો આ આપણે હવે TB મુક્ત ભારતની વાત કરી રહ્યા છે નરેન્દ્ર મોદી, એટલે એમાં એ નથી હોતું. પરંતુ હા, એક વાત છે કે પહેલા કાયદાનું જેટલું પાલન નહોતું થતું એ હવે એક દેખાઈ રહ્યું છે, અને દરેક પાસા એના દેખાઈ રહ્યા છે, ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે. ચોક્કસથી જયવંતભાઈ, સમયના અભાવે આપને અટકાવવા માંગીશ. જયવંતભાઈ, રૂપેશભાઈ, જયંતિભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, જે રીતે વાત કરી, યુએનમાં બીજી વખત વડાપ્રધાને સંબોધન કર્યું છે. તેમણે જણાવ્યું કે અમે ભારતે અત્યાર સુધીમાં વિશ્વને યુદ્ધ નહીં પરંતુ બુદ્ધ આપ્યા છે. આ જ રીતે આગળ સીધો સંવાદમાં અન્ય ચર્ચા સાથે મળીશું. ફરી રજા આપશો. નમસ્કાર.